ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે આપણે જઈએ છીએ મેરેજમાં, જામજોધપુર જવાનું છે. તો હું રેડી થઈ ગયો છું અને અત્યારે 7 આસપાસ વાગી ગયા છે. તો હવે નીકળવાની તૈયારી જ છે, બધા રેડી થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ગાડી કાઢીએ છીએ. ગાડી કાઢી અને આપણે બધા તૈયાર થઈ ગયા છે અને 7:30 જેવું થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. ગાડી કાઢી, પાણીની બોટલો બધી રાખવાની છે આમાં. તો રાખી દઈએ, આગળનો કાચ પણ લાગે છે કે સાફ કરવો પડશે. તો સાફ કરી અને પછી આપણે અહીંયાથી નીકળી જશું. બધા રેડી થઈ ગયા છે, તો જુઓ તમે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયાથી નીકળી જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, બધા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો, બધા બેસી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયાથી 100 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. તો ઓછામાં ઓછી 2-2.5 કલાક એવું થશે. તો જોઈએ કેટલાક વાગે પહોંચીએ આપણે. અત્યારે 7:42 એટલે 8 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે 10 વાગે આસપાસ પહોંચી જશું, 10:30 આસપાસ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયાથી હાઈવે એક્ઝિટ કરીને લેફ્ટ સાઈડ રહેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે અડધો રસ્તો કવર કરી લીધો છે અને 8:30 જેવું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે એક સ્ટ્રીચિંગ બ્રેક લીધો છે આપણે અને અત્યારે આપણે ઉપલેટા પહોંચી ગયા છીએ, બરાબર. તો હવે થોડી જ વારમાં આપણે અહીંયાથી નીકળી જશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિદ્ધસર, ઉમિયા ધામ સિદ્ધસર. તો જામજોધપુરથી થોડુંક જ થાય છે, 8-10 કિલોમીટર જેટલું થાય છે. તમે જુઓ કે આ આપણી જમણી સાઈડ છે ઉમિયા ધામ સિદ્ધસર. ઉમિયામાંનું ભવ્ય મંદિર છે અહીંયા. તો એક વખત વિઝિટ જરૂરથી કરજો તમે આ સાઈડ આવતા હોય ત્યારે. અને જો કોઈ તમે આવેલા હોય તો મને કોમેન્ટથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ અહીંયા અને આ વાડી છે. તો હવે લગ્નની વિધિ ચાલુ થવાની છે થોડી જ વારમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા કાલે હલ્દી રસમ હતી, તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈએ છીએ સોડા પીવા માટે. દસુભાઈ છે અમારી સાથે. શું કહો દસુભાઈ? સોડા પીવા લો. સોડા પીવા જોઉં દસુભાઈ. તે હું લીધું ચોકલેટ લીધી. નથી આવડતું યાર. અહીંયા લગ્ન ચાલુ છે, સોમભાઈ બધા બેઠા છીએ અમે અહીંયા. અત્યારે અમે ગરમી બહુ જ છે, તમે જુઓ. આ હાંસુભાઈ કુલ્ફી ખાય છે. ફ્રેન્ડ્સ, મેરેજમાંથી ફ્રી થઈને આપણે નીકળી ગયા છીએ અને ગાડીમાં આવી ગયા છીએ. તો આપણે 2-2.5 કલાક જેટલો ટાઈમ લાગશે અને અત્યારે 4 વાગી ગયા છે. તો ફ્રેન્ડ્સ, બહાર તો ગરમી વધારે છે, 30 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. તો તડકો થોડોક વધારે છે. આપણે અત્યારે મેરેજમાંથી ઘરે પાછા આવી ગયા છીએ અને અત્યારે 6:30 થઈ ગયા છે. તો દિશા વિચારે છે કે આજે અત્યારે જમવાનું શું બનાવું. તે અત્યારે આપણા માટે ચા બની રહ્યો છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, અત્યારે દિશા જે પેન્ડિંગ કામનું હતું સવારનું તે કરે છે.
પોતા મારવાના બાકી હતા, તો દિશા બધા પોતા મારે છે અત્યારે. કેમ કે ફ્રેન્ડ સવારે થોડું મોડું થતું હતું અને આમ પણ આપણે થોડાક લેટ ઉઠ્યા હતા, તો એટલા માટે દિશા અને કામ બધું રહી ગયું હતું બાકી. તો જુઓ અત્યારે વળગી છે કામ કરવામાં. દુઃખ પેલા ફરિયામાં પોતા માર્યા, હવે ઘરમાં બાકી હતા તો ત્યાં મારે છે. તો ફ્રેન્ડ ચા પી લીધો છે અને હવે આપણે ટીવી જોવા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા હતા અને બહુ ટાયર્ડ થઈ ગયા હતા, થાકી ગયા હતા. એ માટે પિયુષે કીધું કે હવે ઘરે જમવાનું નથી બનાવવું, ચાલ આપણે બે બહાર જમી આવીએ. તો પછી હું અને પિયુષ અહીંયા સ્વાદમાં જમવા આવ્યા હતા અને અહીંયાનું કામ બહુ જ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જમીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે, અને આજે બહુ જ થાકી ગયા છે, બહુ જ નિંદર આવે છે. ઘરે જઈને ડાયરેક્ટ સુઈ જ જવું છે. તો મળીશું હવે તમને નેક્સ્ટ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ આપણે ઘરે પાછા જમીને આવી ગયા છીએ અને એકદમ થાકી ગયા છીએ. તો આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. જો તમે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો સૌથી ને પહેલાં મળતા રહીએ. તો ફ્રેન્ડ્સ બાય બાય એન્ડ ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.